એના માટે જવાબદાર છે મિસ્ટર આલ્ટમાન જો આપણે ભણતી હતી યાદ કરેલું હતું હા મોટે ભાગે પૂછવાની સંભાવના એની જ વધારે જોવા મળી શકે છે પરંતુ અહીંયા ઘડી અવલોકિત કરવાની વાત એટલે કે સૌપ્રથમ જોવાની વાત છે જે એમ કહી શકાય છે સ્નાયુઓની અંદર સ્નાયુ કોષોમાં અભ્યાસ કરવામાં આવેલો હતો અને કોબીકર નામના વૈજ્ઞાનિકે આની વિશેની માહિતી આપણને આપેલી હતી તો એક એક્સ્ટ્રા તમારા માટે થોડીક નોંધ જેવી બાબતો એટલે આપણે યાદ રાખી શકીએ છીએ એને હા પણ અલ્ટમાન માહિતી બેન્ડા એવું નામ આપેલું યાદ કરી દઉં તમને નામ આપેલું કહે છે ઘણા સૂત્રીય ડીએનએ કોષ કેન્દ્ર ડીએનએ કરતા અલગ હોય છે કારણ કે બરાબર જોજો ઘણા સૂત્રીય જે ડીએનએ છે આપણે એને શું કહી શકીએ છીએ ઇટ ઇઝ અ એમ ડીએનએ મિટોકોન્ડ્રિયલ ડીએનએ કોષ કેન્દ્રીય હોય છે અને આપણે મુખ્ય કહી શકાય છે આનુવંશિક દ્રવ્ય તરીકે કામ કરનારું ડીએનએ કહી શકાય છે તો શું અલગ છે રેખીય હોય છે એ અને ટી બરાબર સી અને જી હોય છે અવકાશી હિસ્ટોન જોડાણ

એ ફોર એડેનાઇન ટી ફોર થાઇમિન સાથે આવા બે નબળા હાઇડ્રોજન બંધ દ્વારા જોડાય છે એવી રીતના સી ફોર સાયટોસીલ જી ફોર ગ્વા વચ્ચે ત્રણ નબળા હાઇડ્રોજન બંધ દ્વારા જોડાયેલા હોય છે અને એને કારણે એક કુંતલ જેવી રચના બનતી હોય છે હવે અહીંયા મુખ્ય બાબત શું છે કણાવ સૂત્રિય અને કોષ કેન્દ્ર ડીને તો આ જે રચના છે કોષ કેન્દ્ર તમને એટલા માટે સમજાવો કારણ કે આપણે એ બહુ ડિટેલમાં હજુ ભણવાનું છે અને આના હિસાબે આપણે ઓલરેડી જાણીએ છીએ કણાવ સૂત્ર કેવું હોય છે વલયાકાર હોય ગોળાકાર જોવા મળે બીજું એમાં આપણે એવું શીખવાડ્યું તમારે આપણે નોટમાં તમે નોંધેલું જ હતું કે તેમાં ગ્વાનિન અને સાયટોસિલ વધુ હોય છે એ વધારે પ્રમાણમાં જોવા મળે છે બરાબર છે તો આ મુખ્ય રચના જે છે એ સામાન્ય કોષ કેન્દ્રમાં જોવા મળે અહીંયા વલય આકાર ડીએન જોવા મળતું હોય છે તો જો રેખીય રચના જે છે એ આમાં જોવા મળતી હોય છે પણ અહીંયા શું ગણાવ આ કોષ કેન્દ્ર કરતા અલગ હોય છે તો આ હોતે તો અવકાશ આપણે રેખીય કુંતલાકાર કહી શકતા આપણે એવું તો છે જ નહીં આ બંનેમાં સરખા પ્રમાણે આ નિયમ બંનેને લાગુ પડી શકે છે અવકાશ હિસ્ટોન જોડાણ તો આ જે રચના છે કુંતલ જેવો ભાગ કેમ બને છે તો એને પ્રોટીન જોડવાનું કામ કરી શકે છે અને અમળાયેલો ભાગ કોને એમાં જોવા મળી શકે છે કોષ કેન્દ્રીય ડીને એમાં જોવા મળતો હોય છે તો આ જ્યારે વલય કરતા બને એનું કારણ શું છે એને જોડવાનું કામ કરી શકે છે અને એ છે હિસ્ટોન પ્રોટીનને કારણે હા બાકી આ એકલો સિંગલ ડીને પછી જ્યારે હિસ્ટ્રોન જોડાય આપણે યાદ કરો રંગ સૂત્ર ટોપિકમાં ભણી ગયા છીએ કે એમાં શું જોવા મળતું હોય છે તો કે ન્યુક્લિયોઝોમ બનતા હોય છે તો એવી રચના કોષ કેન્દ્ર ડીને માટે સાબિત થઈ જાય છે અહીંયા વચ્ચે જે વિસ્તારમાં હિસ્ટોન જોડાઈ જાય છે એટલે આ વલય આકાર ભાગ બનતો હોય છે એ આપણે જવાબ આપી શકીએ છીએ સી ફોર કેટ ઓકે અહીંયા મજાનો એક સવાલ તમારા માટે સરસ મજાનો નીચેનામાંથી કણાવ સૂત્ર કયું કાર્ય ધરાવતું નથી

એનું મુખ્ય કામ શું છે તો કે કણસનું કામ છે પાવર હાઉસ શક્તિ તરીકે એટલે આપણે તમે જાણો છો કે નું સંશ્લેષણ તો એ કરે છે અહીંયા આપણે પૂછ્યું છે નથી બરાબર છે જે ન્યુક્લિક એસિડનું સિન્થેસિસ સંશ્લેષણ કરવાનું આપણે હમણાં જોયું કે એના પહેલાંનો સવાલ કેમાં કે ડીએનએ હોય જ્યારે જરૂર પડે ત્યારે એ ચોક્કસ પ્રકારના નવા ડીએનએ બનાવી કાઢે ચોક્કસ પ્રકારના આનુવંશિક લક્ષણો આપવાનું કામ કરી શકે છે તો એના સંદર્ભમાં ક્યાંક એ ઉપયોગી છે બીટા ફેટી એસિડનું બીટા ઓક્સિડેશન થાય તો એના માટે જરૂરી શક્તિઓ છૂટી પડતી હોય એટીપીઓ બનતા હોય છે તો ત્યારે પણ એ કામ કરતો હોય ક્રેપની પ્રક્રિયાનો ઉપયોગ કરીને ખાલી આ વિઘટનની પ્રક્રિયા એવી હોય છે જે સામાન્ય રીતે ઉચ્ચક પ્રક્રિયા દ્વારા થાય છે જે કરતું નથી એટલે ડી ફોર ડોક્ટર વન કણોનું શું કહી શકાય બરાબર છે ચો તો વન કણ ક્યાં આવે ફરીથી યાદ કરાવી દો તમને તો આપણે કણાવ સૂત્ર હોય એના ઉપર ક્રિસ્ટી પટેલો હોય અને એમાં આપણે આપણે કણો દર્શાવેલા હતા કણ કણ જે શું કરે છે તો તો કે જેને યાદ હોય ફર્નાન્ડિસ તરીકે ઓળખીએ છીએ સાદી ભાષામાં એને ઓક્સિઝોમ તરીકે ઓળખીએ છીએ એ મુખ્યત્વે રીતે એમ કહી શકાય છે ચોક્કસ રીતે એટીપી એ જ ઉત્સેજક તરીકે વર્તે છે તો આ બધા કામો છે તો અહીંયા કણોને શું કહી શકાય એવું છે જોજો તો ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ કણો તો એ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર કરવાનો નથી હાઇડ્રોજન પ્રોટોનને પહન કરે એટલે એટીબી બનાવશે એલિમેન્ટ્રી પાર્ટીકલ્સ એલ સાયટોક્રોમ્સ જે છે એ ચોક્કસ પ્રકારના ઇલેક્ટ્રોન વહનના વાહકો તરીકે કાર્ય કરનારા છે કે જે આપણે ભણાવતી તમને કીધેલું હતું કે કણાવ સૂત્રમાં પણ હોય હરીફ કરવા પણ હોય અને ક્રિસ્ટી આ તો એક પટલ વાળો ભાગ જ છે પટલમય રચના જ છે તો કણના ઉપર આવેલું છે ક્લિયર સમજ્યા છે છે તો મતલબ એવો થયો કે ક્રિસ્ટી જે પટલ વાળો ભાગ છે એટલે એ આવી જ ન શકે તો આ બધા ભાગોની સરખામણીઓ કરતા આ એક કણ છે કણ માટે પાર્ટિકલ શબ્દ વાપરી શકીએ આપણે આ પણ એક કણો છે પણ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર પરિયો આખો માર્ગ છે કોઈ કણ નથી એટલે આપણે એને નહીં ગણી શકીએ આપણે આ તો સમજાવી દીધું તમને એટલે વૈદ્યુત દબાણ માટે એક એલિમેન્ટરી પાર્ટિકલ્સ છે જે જરૂર મુજબ વિભાજન સોરી એફ કણો તરીકે વર્તે છે અને જરૂરી એટીપી બનાવે છે પ્રોકેટિક કોષ પણ ઘણા સૂત્રો ધરાવે છે તે કોણે જણાવ્યું છે તો આપણે કીધું ને આપણા શોધનારની સમજૂતી આપનાર મિસ્ટર આલ્ટમાન છે સ્નીપચર એની સાથે મદદ કરનાર વ્યક્તિમાં સીધો જવાબ યાદ રાખી શકીએ ઘણા સૂત્રો કોની સાથે સંકળાયેલ છે પ્રોકેરિયોટિક પ્લાઝમિડ્સ રંજક દ્રવ્ય કણો અને વાયરસ તમે જાણો છો કે કણાવ સૂત્ર જે હોય છે એ સુકોષ કેન્દ્રિત કોષમાં હોય સર તમે બાળકો જણાવી ગણા છે વિચાર હતો એ લોકો પછી તો ખબર પડી કે શોધાઈ ગયો કે એમાં મેસોઝમ રત્ની આ પ્રક્રિયા થતી હોય છે મેસોઝોમ દ્વારા કાર્યો થતા હોય છે જે કણાવ સૂત્ર કરે છે તો પ્રોકેરેટિક છે પ્લાઝમિડ છે પછી રંજક દ્રવ્ય કણો છે અને વાયરસ છે

કણક સૂત્ર કોની સાથે સંકળાયેલો છે એવો ભાગ તો આના જેવી રીતના આ પાસે થોડી ઘણી જોવા મળી શકે છે વાયરસ છે એમાં તો એ કોઈ અંગીકા હોતી નથી બરાબર તો અહીંયા આગળ સૌથી નજીકના એના એવું શું દેખાય છે તમને તો તમે જાણો છો કે સૂત્ર જેમ કામ કરી શકે છે એવું ચોક્કસ એટીપી થોડા ઘણા અંશે બનાવવાનું કામ અને મહત્વનો ભાગ એવું હરિતકણ દર્શાવી શકે છે એની અંદર પણ જોવા મળી શકે છે ડીએનએ ને એમાં પણ ડી જોવા મળે આમાં પણ રિબોઝોમ હોય એમાં પણ રિબોઝોમ જોવા મળી શકે છે બેવડી પટળવાળી અંગિકા બેવડી પટળવાળી અંગિકા જોવા મળી શકે છે તો સરખાપણું એ છે તો એને આધારે જવાબ આપણે એને લઈ શકીએ છીએ એટલે જવાબ લેવો કીધા બન્યો છે જોજો એફ વન કોણ ઓક્સિજન મુખ્ય કોણ એલિમેન્ટરી પાર્ટિકલ જો તમારા આગળનો એક સવાલનો જવાબ તમને મળી ગયો આગળ હાજર હોય છે બરાબર છે તો અંતકોસરસ જાળ હરિત સૂત્ર અને ગોલ્ગી કાય તો સૌથી નજીકનો જવા તમારા માટે સૂત્ર કહેવાય છે હા પણ ધારો કહેજો સૂત્ર અને સાથે એવું કીધું હતું કે હરિત કણ પણ આવે તો પણ તમે કહેવાય કારણ કે એમાં એફન કણો હોય જે થાઇલે કોઈની અંદર જોવા મળતા હોય છે કયા કણાભ કણાવસૂત્રની સંખ્યામાં વધારો થાય છે પ્રભાવી બીજ અંકુરિત બીજ શુષ્ક બીજ અને મૃત બીજ હવે એ કે સંદર્ભમાં આવ્યો કે સંખ્યામાં વધારો એટલે વળી શું તમે યાદ કરો કે કણામસૂની સંખ્યા જે છે કોણ પર આધાર રાખે છે તો કોષની દેહ ધાર્મિક ક્રિયા પર એટલે કે જે કોષો વધારે સરળતાથી વધારે કાર્ય કરતા હોય ત્યાં વધારે એટીપીની જરૂર પડતી હોય તો ત્યાં વધારે એટીપી બનાવવાડે કણામ સૂત્રની સંખ્યા પણ વધારે જોવા મળતી હોય છે પહેલા બધા બીજો ભૂમિક છે પ્રભાવી એટલે જે અસરકારક વધારે છે પોતાના લક્ષણ દર્શાવી શકે છે વધારે પ્રભાવી ગુણો દર્શાવી શકે છે અંકુરિત બીજ એટલે કે જેનો બીજા અંકુરની પ્રક્રિયા શરૂ છે નવા મૂળો બની શકે છે પ્રાથમિક મૂળ બનતા હોય છે શુષ્ક બીજ કે જેની અંદર પાણીનો ભાગ થોડો સુકાઈ ગયો છે અને સુષુપ્ત અવસ્થામાં આવી ગયા છે અને મૃત જે પૃત્ય બીજ મૃત્યુ પામે એને કંઈ કામ કરતા નથી તો એ કયા એવા કોષો છે કે જે વધારે સતત કામ થતું હશે તો જ્યારે બીજમાં થી ચોક્કસ મૂળનો વિકાસ થતો હોય તો એ જગ્યા પર અગ્રિય વર્ધમાન પેશી કામ કરે આ પેશી જે હોય એના કોષો નાના હોય અને સતત વિભાજન પામતા હોય એટલે કે ત્યાં આગળ ચયા પચીનો દર ઊંચો હોય અને એને કારણે ત્યાં વધારે ઝડપથી એટીપીની જરૂર પડતી શક્તિની વધારે જરૂર પડતી હોય તો ત્યાં કણાવ સૂત્ર વધારે હોય તો તમે કહી શકો છો અંકુરિત બીજ માટે તો યાદ રાખી શકાય આગળ જઈએ પ્રોગડીગોમાં કણાવ સૂત્રનો અભાવ હોય છે છતાં ક્રેપ્સ ચક્રવાળ જોવા મળે તો બેક્ટેરિયા ક્રેપ્સ ચક્ર કયા જોવા મળતું હોવું જોઈએ તો કણાવ સૂત્રમાં ભણીને આપણે આવીએ કે કણાવ સૂત્રનું કામ શું છે એટીપી બનાવવાનું એમાં ક્રિસ્ટિન સ્ટ્રોમા સોરી મેટ્રિક્સનો ભાગ હોય આધારકનો ભાગ હોય એની અંદર ચોક્કસ પ્રક્રિયા થાય છે ચક્ર કે જે એટીપી બનાવે તો સૂત્રમાં જેવું કામ થાય એવું બેક્ટેરિયામાં ક્યાં ગણી થતું હોય છે ઇટ મીન્સ કે સૂત્ર જેવું કામ સૂત્રેરિયામાં કોણ કરે છે સીધો તમને મળી શકે છે રિબોઝોમ છે ન્યુક્લિયો છે કોસ રસ છે અને મેસોઝોમ તો મેસોઝોમ એ અંગીકા કહી શકાય કણાવ સૂત્રમાં સાયટોક્રમ ઓક્સિડેઝ ઉત્સેજક ક્યાં હાજર હોય છે સાયટોક્રમ ઓક્સિડેઝ ઉત્સેજક જે છે એ ચોક્કસ રીતે એટીપી ના નિર્માણ માટે ઈટીએસ તંત્રમાં મહત્વનો ભાગ ભજવે છે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ અને એ જ રચના છે એ ક્રિસ્ટી સાથે સંકળાયેલી છે અને ક્રિસ્ટી કોના દ્વારા બને છે તો કે અંતપટલ મેદાનના ભાગ દ્વારા બનતા હોય છે સોરી અંતલ પટલીય ભાગથી બનતા હોય છે તો અંતપટલ દ્વારા સૌથી વધુ માત્રામાં ઉત્સર્જકો ક્યાં જોવા મળતા હોય છે તો લાયસોઝોમ છે હરિત છે કણાબ સૂત્ર છે ને પેરોક્સિઝોમ છે આ બધાએ ઉચ્ચકીય પ્રક્રિયા દર્શાવવાની છે જોજો તો ઉત્સેજકો કેમ તો કે વધારે શક્તિ ઉપયોગ કરવા માટે બધી રાસાયણિક પ્રક્રિયાઓ વધારે કરવાની હોય તો ત્યાં વધારે એટીપીની જરૂર પડતી હોય ત્યાં વધારે રાસાયણિક પ્રક્રિયાઓ માટે જ્યારે ઉત્સેજકોની જરૂર પડતી હોય એવી જગ્યા આપણે માટે સૌથી વધારે કોણ છે તો કે પહેલો નંબર કણાપસૂત્ર હા હરિત પણ ઉત્સે હોય પેરોક્ષોમમાં પણ ઉત્સે ચુકો હોય લાયસોઝોમમાં પણ ઉત્સે હોય છે પણ અહીંયા વધુ માત્રાના સંદર્ભમાં વાત કરેલી છે બરાબર છે હા આમ તો પટલમાં ત્રીસ જેટલા જોવા મળી શકે છે પણ અહીંયા આગળ આપણે યાદ રાખી શકીએ છીએ રેક્ટસ કણો ક્યાં જોવા મળતા હોય છે જે રેક્ટસ કણો જોવા મળતા હોય એ શું છે તો કે સામાન્ય રીતે ચોક્કસ પ્રકારના ઈટીએસ પ્રક્રિયાના ભાગોમાં ગોઠવાયેલા કણો અંદર સંગ્રહિત તરીકે જોવા મળતા હોય છે તો તે મુખ્યત્વે રીતે કણાવ સૂત્રની રચનામાં જોવા મળે ઘણા સુધી અંતવડલ આવરણની ઉપસંકોચિત રચનાને શું કહેવામાં આવે છે તો અંત આવરણની ઉપસંકોચિત એટલે ઉપસેલી ભાગો તો અંદર તરફ શું ભાગ પડતો હોય છે પ્રટલ ભાગ ક્રિસ્ટ સીધો જવાબ મળી શકે છે એની અંદર આ ઓક્ઝિલેટ સ્ફટિકો ક્યાં જોવા મળી શકે છે આપણને તો કે વનસ્પતિ કોષોમાં બાય ગ્રાના હરિતકણની અંદર કઈ અંગિકાને કોષનું પાવર હાઉસ કહે છે તેમાં કઈ અંગિકામાં શ્વસનીય ક્રિયાની ઓક્સિડેટિવ પ્રક્રિયાઓ જોવા મળતી હોય છે

જન ક્યાં સર્જાય છે તો તો મહા અણુ તરીકે મોટો પોલીસ બનાવી શકે છે તો તેને આપણે જન કહીએ કરીને પ્રાણી કોષિત પ્રાણી કોષ નો એટલે થાય પ્રાણીઓની અંદર પ્રાણી સજીવમાં આમ હોય છે તો અહીંયા પૂછ્યું છે તેનું નિર્માણ ક્યાં થાય છે જગ્યાની વાત પૂછેલી છે આવો જે ગ્લાયકોજન છે એ બને કેવી રીતના તો ગ્લુકોઝના અણુના એકબીજા ભેગા થવાથી બનતો જાય છે તો આપણા શરીરની અંદર આપણે જ્યારે ભણશું ચેપ્ટર નંબર આના પછીનું જેનું નામ છે શ્વસનનો તબક્કો એમાં કળા સૂત્રના કાર્યો જોઈશું આપણે કેમ તો કે ત્યાં પ્રક્રિયા જ ભણવાની છે આપણે અને એ જે પ્રક્રિયા છે એમાં જોઈશું કે જ્યારે જરૂર પડે છે ત્યારે એ ગ્લુકોઝનું રૂપાંતર આપણા કોષ રસમાંથી રૂપાંતરિત ભાગ જોવા મળતો હોય છે અને એ બનાવી દે છે ચોક્કસ પ્રકારના ઘટકો તો અહીંયા ઘડી એના માટે જે ઉત્સેચકો હોય છે એ રૂપાંતરિત થઈ કોષ રસમાં મુક્ત થતા હોય અને પરિણામે કોષમાં જ્યારે વધારાનો જો ગ્લુકોઝ આવતો હોય છે એ બનાવી દે છે ને તો કે ગ્લાયકોજનમાં રૂપાંતર કરી એનો ભાગ ફેરવી શકે છે તો આવી પ્રક્રિયા માટે જવાબદાર છે આપણા માટેના કોષ રસ કે ત્યાં આવી રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે હા એના માટે જરૂરી ઘટકો જે જોઈએ છે એ કણાવ સૂત્ર આપણને આપતા હોય છે કણામ સૂત્રનો ક્રિષ્નો ભાગ શું ધરાવે છે ઓક્સિઝોમ પેરોક્સિઝોમ ન્યુક્લિયોઝોમ્સ અને કોન્ટાઝોમ જો પાછળ ઝોમ શબ્દ લાગેલા છે તો આને આપણે કહી શકીએ છીએ એફ વન કણ આપણે જાણીએ છીએ હાઇડ્રોજન પેરોક્સાઇડનો નું વિગરણ કરનાર સૂચક ધરાવે કોન્ટાઝોમ એટલે આપણે કહી શકીએ છીએ આપણા ફોટોપિગમેન્ટ સિસ્ટમ જે હરિતકણમાં આવેલું હોય ન્યુક્લિયોઝોમ એટલે કે જે ડીએનએ પ્લસ હિસ્ટન પ્રોટીન હોય બોલો હવે તમે જવાબની નજીક પહોંચી ગયા છો તમને ખબર પડી ગઈ છે એ ફોર એપલ ઓકે શેમાં ઘણા શુદ્ધો જોવા મળતા નથી લાલ લીલ કેટલાક બેક્ટેરિયા બદામી લીલ સોરી બદામી લીલ અને લીલી લીલ ખબર જ છે બધી લીલમાં તો હોય જ વિચારજો જણ જવાબ આપણે એમ અલગ કરીને આપી દીધો તરત યાદ રહી જાય તમને કણાવ સૂત્રો મહત્તમ પ્રમાણમાં આવકા આવશ્યક જૈવિક ઊર્જા કોના દ્વારા પહોંચાડે છે શર્કરાનું વિખંડન ટીસીએ ચક્રના પ્રક્રિયકોનું ઓક્સિડાઇઝિંગ થાય રિડ્યુસિંગ એનએડીપી અને પ્રોટીનનું વિખંડન બરાબર જો જોડક નવા શબ્દ તમારા માટે અહીં આપેલા છે તો પહેલા બધા શબ્દ સમજી લઈએ શર્કરાનું વિખંડન એટલે આપણે ગ્લુકોઝનું તૂટવાનું આવું ક્યાં થાય તો કે જ્યારે આપણા કોષમાં ગ્લુકોઝ જાય તમે દસમા ધોરણમાં ભણી ગયા છો એટલે ડાયરેક્ટ વાત કરી શકે તમારી સાથે કે ગ્લુકોઝમાંથી પહેલા બને પી એટલે પાયરોવિક એસિડ એના માટે જાવ જાવ જોવા મળે છે એનું નામ છે ગ્લાયકોલિસિસ પ્રક્રિયા ત્યાર પછીની પ્રક્રિયા થાય છે જેને આપણે કહી શકીએ છીએ ક્રેપ્સ ચક્રની પ્રક્રિયા તો એનાથી સી ટુ થોડા ઘણા એટીપી અને એનએ ડી એચ ટુ એફએ ડી એચ ટુ જેવા ઘટકો બને અને આ બંને ઘટકો પાછા દાખલ થાય ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમમાં ભાગ લેવા જાય અને પરિણામે એટીપી બને આ એક શ્વસનનો તબક્કો છે બાળકો આ સ્ટેપમાં આપણા શરીરમાં પ્રક્રિયા થતી હોય છે તો આમાંથી આ જે પ્રક્રિયા હોય એ કોષ રસમાં થાય

કોના દ્વારા પહોંચાડે છે એટલે કોના દ્વારા વધારે એટીપી બને છે તો અહીંયા ઘડી બહુ ઓછા એટીપી બનતા હોય અહીંયા પણ માટ આપણી પાસે એક કે બે પ્રક્રિયા દીઠ એક બંધે છે એવું આપણે કહી શકીએ છીએ અને અહીંયા સૌથી વધારે એટીપી બનતા હોય છે હા તમે એવું કહ્યું ને એક ગ્લુકોઝનો જો અણુ વાપરો તો ટોટલ છેલ્લા એન્ડમાં આપણી પાસે આડત્રીસ એટીપી બને છે હવે આડત્રીસ એટીપી જે બનતા હોય છે એના માટે આખી બધી પ્રક્રિયા કામ કરે છે તો અહીંયા કઈ પ્રક્રિયા લાગે છે તો જો વિખંડન તો અહીંયા થઈ ગયું પણ ત્યારે બહુ શક્તિ છૂટી પડતી નથી એટલે આવી નહીં ટીસીએ આ ટ્રાઇ કાર્બોજેરિક એસિડ ચક્ર જેને કહેવાય એ જ આપણું ક્રેપ્સ ચક્ર છે ઇટ ઇઝ ઓલસો ટીસીએ હા આને આપણે સાઇટ્રિક એસિડ સાયકલ પણ કહીએ સીએસી ચક્ર પણ કહી શકાય છે એટલે સીએસી પણ કહેવામાં આવે છે તો ત્યાં આગળ ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા થશે ત્યારે આ ઘટના જોવા મળે એટલે આ એક પ્રક્રિયા એવી છે કે જે આગળનો સ્ટેપ દર્શાવી શકે છે રિડ્યુસિંગ એનએડી પી એ વડે શું છે તો આ એક પ્રકારનો હાઇડ્રોજન ગ્રાહક છે જેને આમ ફૂલ ફોર્મ તમને આપી દઉં તમને શબ્દ ખબર પડે એના માટે ડાય ન્યુક્લિયો ફોસ્ફેટ તો આ એક પ્રકારનો હાઇડ્રોજન ગ્રાહક છે જે ખાસ કરીને પ્રક્રિયામાં ભાગ લે છે હરિત રચનાઓની અંદર પ્રકાશ સંશ્લેષણ તબક્કા દરમિયાન તો અહીંયા આગળ એ હાઇડ્રોજન ગ્રાહક એ કામ નથી કરતો એના માટે જવાબદાર રાખો અહીંયા ઘડી NADH2 છે એ સીધો ઉપયોગમાં થતો હોય છે અને પ્રોટીનનું વિખંડન તો પ્રોટીન તૂટવું તો પ્રોટીન તૂટવાથી શક્તિ છૂટી પડી શકે છે પરંતુ એના દ્વારા જેવી ઉર્જાની પ્રક્રિયા સંપૂર્ણપણે ચાલવાની નથી એટલે સૌથી વધારે નજીકનો જવાબ તમારા માટે કયો થઈ શકે છે બી ફોર બોમ્બે તો ખબર કે થોડાક નવા છે પણ આપણે ભવિષ્યમાં ભણીએ છીએ એટલે તમને યાદ રહી શકે છે વનસ્પતિમાં કણાવ સૂત્રો કેટલા કદના જોવા મળી શકે છે હવે આપણે ખાલી કદ આપણને આપેલું કહી શકાય છે તો આ જે કદ છે એ નોર્મલી આપણા માટે કેટલું કહી શકાય છે તો આપણે જાણીએ છીએ કણાવ સૂત્રની વાત બે થી કોષ બાકી ચોપડીને આપણે માપજ યાદ રાખી શકાય છે સીધો જવાબ મળી જાય તમને ઓકે બાળકો આજના ટોપિકમાં તમને સમજાવવા પડી જ ગયા હશે કારણ કે બહુ ધ્યાનથી તમે જોતા હતા છતાં પણ તમને એવું લાગે કે કંઈક મુશ્કેલી છે ફરીથી વિડીયોને રી જનરેટ કરીને પાછો જોઈ શકો છો અને એ જની મજા છે કે રીપી તમારા ઘર સુધી પહોંચી ગયું છે એટલે તમે ઘડીએ પડીને જોઈ શકો છો તો થેન્ક યુ ફોર ટુડેસ ટોપિક